નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. જ્યાં એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જનતાના વહારે આવીને તેમના હિત માટે દિવસ રાત એક કરી રહ્યા છે, જેના કારણે આમ આદમી પાર્ટીને તેમના પર ગર્વ થઈ રહ્યો છે. ત્યાં જ બીજી તરફ આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટર કે જે હવે ભાજપમાં જોડાઈ ગયા છે, તે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર તોડ પાણી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ શકે તેમ છે. આ સમગ્ર મામલો એમ છે કે મીડિયા રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા મહિલા કોર્પોરેટર ઋતા ખેનીએ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અનગઢ, કનુ ગેડિયા અને સંજય સુહાગિયા કોર્પોરેટરો અને નેતાઓ વોર્ડમાં ટોળકી બનાવીને અધિકારીઓને દબાવીને તોડ પાણી કરે છે. સુડા અને એસએમસીના કામોમાં પહોંચી જઈને કોન્ટ્રાક્ટરોનું નાક દબાવીને તોડ પાડે છે. તો વળી બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આ આરોપને ખોટા ગણાવી રહ્યા છે. જેમકે મીડિયા રિપોર્ટ મુજબ એવું સામે આવ્યું છે કે મહેશ અનગઢે જણાવ્યું છે કે આ આક્ષેપો કરવા એ ભાજપનું કામ છે. આ જ બહેને ઘણા દિવસ પહેલા ભાજપ તરફથી તેમને 3 કરોડ રૂપિયાની ઓફર આપવાનો આક્ષેપ કર્યા હતા. જ્યારે કોઈ વ્યક્તિની પક્ષની લોકપ્રિયતા વધતી હોય છે ત્યારે તે ખુશ તો હોય છે. એ બહેન જે આક્ષેપ કરી રહ્યા છે એ મારા વોર્ડના સાથી કોર્પોરેટર એક સમય હતા, આજે ભાજપમાં જતા રહ્યા છે અને એટલે મારી લોકપ્રિયતા જે વિસ્તારમાં વધી રહી છે તેમને તકલીફ થતી હોય તેવું બની શકે છે અને એના કારણે જ એ આવા આક્ષેપો કરી રહ્યા છે. તો આ સિવાય મીડિયા ખબરો મુજબ એવું સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ પણ ઋતા ખેનીના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીના નામે તોડ કરતું હોય તો આમ આદમી પાર્ટી ખુલેથી કહીએ છે કે અમે અહીંયા બેઠા છે, આમ આદમી પાર્ટીના મોટા નેતા સુરતમાં છે, તો આવી કોઈ ફરિયાદ હોય તો તેમને કહેવું જોઈએ. આટલી બધી ખોટી બાબતો છે ને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ પાયા વિહોણી વાતો કરી રહ્યા છે. જો આમાં કંઈ પણ તથ્ય હોય તો એમને પુરાવા સાથે જે તે નગરસેવકોને ખુલ્લા પાડવા જોઈએ, અન્યથા આવી ખોટી વાતો કરવી અને જનતાને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.